આધારકાર્ડની કામગીરી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે લાંબી લાઈનો લાગી છે। કચેરી ખાતે ધીમી કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આધારકાર્ડ કીટના અભાવે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરના સિવિક સેન્ટરો પર કીટ બંધ હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારકાર્ડના કેન્દ્ર પર જીટીપીએલની ટીમ સામે લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે 4-4 દિવસથી લોકો આધારકાર્ડ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર કાર્ડના કેન્દ્ર પર 6 કીટમાંથી 4 કાર્યરત છે। વેલી સવારથી જ આધાર કાર્ડ કેન્દ્ર પર અપૂરતી સુવિધા જોવા મળી રહી છે, જેના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે। જીટીપીએલની ટીમ આધાર કાર્ડ કેન્દ્ર પર પહોંચતા આધાર કાર્ડ કેન્દ્ર પર આરએમસીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને લોકોને બેસવા માટેની સુવિધા ઉપલબ્ધ કરી હતી। આધાર કાર્ડમાં ચેન્જીસ માટે આવી છું। મારા મેરેજ પછી હસબન્ડનું નામ લેવાનું હતું, ચેન્જ કરવાનું હોય છે આફ્ટર મેરેજ, એટલા માટે હું આવી છું અહીંયા। અમે આજે 8 વાગ્યાના આવ્યા છીએ અને આજે મારો 4th દિવસ છે અહીંયા આવ્યાને, એમના માટેનો વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે। આની પહેલાં આવું કાંઈ હતું નહીં, ચેર બેડની વ્યવસ્થા એવું, કેમ કે આજથી ચાલુ થયું છે। ટોકન 10 વાગે 10:30 આપવામાં આવ્યું છે, 10:15 ખુલ્યું ત્યાર પછી 10:30 ટોકન આપ્યું છે। ઘણી બધી અગવડતાઓ પડી છે, દરરોજ ધક્કા ખાવા એ નથી વાત વ્યાજબી, કેમ કે દરરોજ ઉઠીને આવું અને 6-6 કલાક બેઠા પછી બી એવું કહે છે કે સર્વર ડાઉન છે, કાંઈ એમ કે છે સોફ્ટવેર અપડેટ નથી થતું આજે, તો ત્યાર પછી બી ઘરે જવું જ પડે છે અમારે લોકો। રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર છે ત્યાં લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ લોકો છે તે ભીડનો સામનો કરી રહ્યા છે। માત્ર ને માત્ર મહાનગરપાલિકાના સત્તાધીશો અને જે આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર છે ત્યાંના જે કર્મચારીઓ દ્વારા છે તે કંકના કંઈક કીટો બંધ હોવાના કારણે અને સાથે જ તે જે કીટો બંધ હોવાના કારણે છે તે વહેલી સવારથી જ તે લોકો પોતાના જે આધાર કાર્ડમાં થતા સુધારા સાથે જ તે નામ કમી અને નામ સુધારણા માટે છે તે આવતા હોય છે, જેને લઈને છે તે કંકના કંઈક લોકોને ભીડ જોવા મળે છે। વહેલી સવારથી જ તે લોકો છે તે આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ જે અહીંના જે એ સ્ટાફ છે એ તેમાં કંકના કંઈક જે કોમ્યુનિકેશનનો અભાવ હોય કે પછી એ જે કીટોની વાત કરવામાં આવે તો જે 6 કીટોમાંથી છે તે 4 કીટો જ તે હાલ છે તે કાર્યરત જોવા મળી રહી છે। અને જ્યારે વાત કરવામાં આવે તો જે પોતે નાના બાળકોને સાથે રાખી અને છે તે લોકો અહીંયા પહોંચી રહ્યા છે, આધાર કાર્ડમાં સુધારણા માટે આવી રહ્યા છે, અને જે વાત કરવામાં આવે તો લોકોને છે તે ઘણા હાલાકી ભોગવી પડી રહી છે અને જે આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર પર છે તે લોકોને બેસવા માટેની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવવાના કારણે પણ છે તે એ લોકો હેરાની અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, રાજકોટ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।